નમસ્કાર બાળ મિત્રો, આજે આપણે આ વિડિયોમાં 1 થી 5 સુધીનું ગણન એટલે કે 1 થી 5 સુધી એકડા ગણતા શીખીશું. સાથે સાથે આપણે 1 થી 5 સુધીનો સરવાળો એટલે કે ઉમેરવાની પ્રક્રિયા અને 1 થી 5 સુધીની બાદબાકી પણ શીખીશું. વાલી મિત્રો, તમે તમારા ઘરમાં ઉપસ્થિત આવી કોઈ પણ જે જૂની પેન હોય અથવા તો લખોટીઓ જે ખરી એની મદદથી બાળકોને આ પ્રવૃત્તિ બહુ આરામથી કરાવી શકશો. તો આપણે ચાલુ કરીએ 1 થી 5 સુધીની ગણન પ્રક્રિયા, 1 થી 5 સુધીનો સરવાળો પણ અને એની સાથે સાથે બાદબાકી એટલે કે ઓછા કરો, ઉમેરો અને ઓછા કરો. તો આપણે શરૂ કરીએ. આ છે અથર્વ અને આ છે ભક્તિ. તો હું અથર્વને સૌથી પહેલા લખોટી આપું છું એટલે અથર્વ ગણશે. દીકરા આ કેટલી આપી તને લખોટી? 1. પછી આ 2 થઈ. હવે આ કેટલી થઈ? 3. હવે આ કેટલી થઈ? 4. અને આ કેટલી થઈ? 5. હવે હું ભક્તિને પણ 5 લખોટીઓ આપું છું એટલે ભક્તિ પણ ગણશે. આ કેટલી થઈ? 1. અથર્વ તું પણ બોલજે. આ કેટલી થઈ? 2. આ 3. આ 4. અને આ થઈ 5. હવે આપણે લખોટી બાજુએ મૂકી દઈએ. તમારી પાસે આપણે હવે તમને પેન આપું છું તો એ જે પેન ખરી એ પેન પણ આપણે ગણીશું. આ કેટલી પેન આપી? 1. હવે આ 2 પેન આપી. હવે આ 3. હવે 4. અને 5. તો અથર્વ પાસે કેટલી લખોટી થઈ? લખોટી કેટલી થઈ? 5. અને પેન કેટલી થઈ? 5. હવે આપણે ભક્તિને પણ એટલી જ પેન આપીએ છીએ. તો આ કેટલી પેન આપી? 1. હવે 2. હવે 3. 4. અને 5. તો અથર્વ પાસે લખોટી કેટલી છે? 5. અને ભક્તિ પાસે લખોટી કેટલી છે? 5. પછી અથર્વ પાસે પેન કેટલી છે? 5. અને ભક્તિ પાસે પણ કેટલી પેન છે? 5. બરાબર. હવે અથર્વ જે ખરો તે 5 પેન માંથી 1 પેન મને આપશે. તો અથર્વ પાસે પેન કેટલી બચી? 4. ગણીને બતાવો. 1, 2, 3, 4. હવે ભક્તિ પણ મને 1 પેન આપી દેશે. તો ભક્તિ પાસે કેટલી પેન બચી? 1, 2, 3, 4. 4 પેન, મતલબ કે 4 પેન બચી. હવે 4 માંથી પણ 1 પાછી જતી રહી છે તો કેટલી પેન બચે છે? ગણો. 1, 2 અને 3. 1, 2 અને 3. આ બાજુ પણ 4 માંથી 1 પેન આવી ગઈ તો આની પાસે કેટલી પેન બચી? 3. હવે 3 માંથી 1 જતી રહી છે તો કેટલી બચી? 2. આ બાજુ પણ 3 માંથી 1 પેન લઈ લઈએ તો કેટલી બચી? 2. હવે અથર્વ પાસે 2 પેન છે તો એ 2 માંથી 1 પેન જતી રહી તો કેટલી બચી? 1. અને આ બાજુ ભક્તિ પાસે પણ 2 માંથી 1 પેન જતી રહી તો કેટલી બચે? 1. હવે અથર્વ પાસે કેટલી પેન છે? 1. અને ભક્તિ પાસે કેટલી પેન છે? 1. હવે 1 માંથી 1 જતો રહ્યો તો કેટલી બચી? 0. અને આની પણ 1 માંથી 1 જતી રહી તો કેટલી બચી? 0. હવે આપણી પાસે લખોટીઓ છે. આપણે અથર્વને 5 લખોટી આપી છે અને ભક્તિને કેટલી લખોટી આપી? 5. 5 માંથી 1 આપી દીધી તો ગણો લખોટી, 4 લખોટી બચી. આ બાજુ પણ 1 લખોટી મને આપી દીધી તો કેટલી બચી? 1, 2, 3, 4. એટલે કે 4 લખોટી બચી છે. હવે અથર્વ પાસે 4 લખોટી છે તો 4 માંથી બતાવો અહીંયા કેમેરામાં કેટલી બચી છે? 1, 2 અને 3. 3 લખોટી બચી. આ બાજુ 4 માંથી 1 જાય તો 3. આ બાજુ 3 માંથી 1 જતી રહી તો કેટલી બચી? 2. 2 માંથી 1 જતી રહી તો હમણાં પણ 3 માંથી 1 જતી રહી એટલે 2 બચી છે. હવે અથર્વ પાસે કેટલી લખોટી છે? 2 લખોટી. ભક્તિ પાસે કેટલી લખોટી છે? 2. 2 માંથી 1 જાય તો 1 બચી. આ બાજુ 2 માંથી 1 જાય તો 1 બચી. હવે અથર્વ પાસે કેટલી લખોટી? 1. અને ભક્તિ પાસે કેટલી લખોટી? 1. 1 માંથી 1 જતી રહી તો અથર્વ પાસે કેટલી લખોટી બચી? 0. 0. અને ભક્તિ પાસે 1 લખોટી છે એ પણ મેં લઈ લીધી તો કેટલી બચી? 0. તો મિત્રો આ રીતે 5 લખોટી જે ખરી તે 5 માંથી
આપણે એક એક લખોટી પાછા આપીને જોઈએ કે અથરો પાસે કેટલી લખોટી બચે છે. એ અહીંયા બોર્ડ પર લખોટીઓ આપણે મૂકવાનો પ્રયત્ન કરીશું જેથી કરીને તમને દેખાય. હું અથર્વને એક લખોટી આપું, પેન આપું જેથી કરીને તમને કેમેરામાં ક્લિયર દેખાય. રંગબેરંગી પેન આપણે લઈ શકીએ અને એ રંગબેરંગી પેન જે ખરી તેની મદદથી તમે બહુ આરામથી વ્યવસ્થિત રીતે આ ગણતરી શીખવી શકો. તો મારી પાસે અત્યારે કેટલી પેન છે ગણો તો. 1, 2, 3, 4, 5. હું થોડો કેમેરો નજીક લઈ લઉં છું જેથી કરીને તમને વ્યવસ્થિત જોઈ શકો. તો હવે કેટલી પેન છે આ ગણીએ. 1, 2, 3, 4, 5. હવે એ 5 માંથી હું અથર્વને એક પેન આપું છું તો અથર્વ પાસે કેટલી પેન બચે છે. 1. 1 થઈ ગઈ. હવે એક પેન છે અને બીજી એક આવી અથર્વ પાસે. તો 1 ને 1 કેટલા થયા. 2. 2 અને પછી હજુ એક પેન આપું છું તો કેટલી થઈ. 3. 3 અને 3 ની અંદર એક બીજી ઉમેરી દઈએ કેટલી થઈ. 4. 3 ને 1 4 થશે. હવે 4 અને 1 બીજી આપું છું તો કેટલી થશે. 5. અથર્વ હવે પેન બરાબર પકડીને ગણીને બતાવશે કે કેટલી પેન થાય છે. 1, 2, 3, 4, 5. હવે અથર્વ પાસે હમણાં 5 પેન છે. હવે 5 પેન માંથી હવે અથર્વ પાસે કેટલી પેન છે કેમેરામાં બતાવો. ઓકે, અથર્વ પાસે 5 પેન છે. 5 માંથી એ એક પેન જે ખરી તે મને આપી દેશે. 5 માંથી એક જાય તો કેટલી થઈ કેમેરામાં ગણીને બતાવો. 1, 2, 3, 4. ઓકે, 4 માંથી એક જાય તો 3. બતાવો કેમેરામાં. 1. ઓકે, 2, 3. હવે 3 પેન છે અથર્વ પાસે. 3 માંથી પણ એક પેન હવે એની જતી રહી છે તો 3 માંથી એક જાય તો 2. પછી 2 માંથી 1 જશે તો કેટલી બચશે. 1. હવે અથર્વ પાસે કેટલી પેન છે. 1 પેન છે પણ એ 1 પેન પણ હું એ મને આપી દે છે તો અથર્વ પાસે કેટલી પેન બચી. 0. તો આ રીતે આપણે 0 થી 5 સુધી અને 5 થી પાછું 0 સુધીની સરવાળો અને બાદબાકી જેને આપણે કહી શકીએ ગણિતની ભાષામાં તો તે આપણે કરી શકીએ છીએ. તો બાળ મિત્રો, આજના વિડીયો બસ આટલું જ. આ વિડીયો વારંવાર જોજો જેથી કરીને તમને 0 થી 5 સુધી અને 5 થી 0 સુધીની ગણતરી જે કરી બહુ આરામથી તમે કરી શકશો. થેન્ક યુ.